નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત ફોન ઇન લાઈવ કાર્યક્રમ હેલો ડોક્ટરમાં હું ભૂમિ ત્રિવેદી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો વિષય છે શાળા આરોગ્ય કાર્યક્રમ, અને આ વિષય પર આપણી સાથે ચર્ચા કરવા દૂરદર્શનના સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર સુમન ચંદ્ર રાવલ, કે જેઓ સ્ટેટ સ્કૂલ હેલ્થ સુપરવાઇઝર ગાંધીનગર ખાતે કાર્યરત છે. સ્વાગત છે ડોક્ટર સાહેબ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં. દર્શક મિત્રો, આજની વિષયને લગતા આપને મૂંઝવતા પ્રશ્નો આપ આપના ટીવી સ્ક્રીન પર દર્શાવેલ ફોન નંબર્સ પર ફોન કરીને ડોક્ટરને પૂછી શકો છો. કોલર્સની ખાસ વિનંતી છે કે આપ જ્યારે દૂરદર્શનના સ્ટુડિયો સાથે ફોન લાઇન દ્વારા સંપર્કમાં હોવ ત્યારે આપના ટીવીનો વોલ્યુમ ધીમો રાખવો. દર્શક મિત્રો, શાળાએ જતા દરેક વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સારું સ્વાસ્થ્ય પણ મળી રહે તે માટે સરકાર દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે શાળા આરોગ્ય કાર્યક્રમ. શું છે આ શાળા આરોગ્ય કાર્યક્રમ, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ડોક્ટર સાહેબ, આપ જણાવશો દર્શક મિત્રોને કે શાળા આરોગ્ય કાર્યક્રમ એટલે શું? શાળા આરોગ્ય કાર્યક્રમ એ ગુજરાત રાજ્યની ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવાનો કાર્યક્રમ છે, જેમાં સારી કુટેવો પાડવાનો પણ આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ એ આરોગ્યની તપાસણી લક્ષીનો પ્રોગ્રામ છે, જેમાં બાળકની તપાસણીથી લઈ સુપર સ્પેશિયાલિટી સારવાર સુધીના પ્રોગ્રામ ચાલે છે. આ પ્રોગ્રામના અંદર બાળક જન્મે તે 6 વર્ષ સુધી આંગણવાડીના બાળકો, ધોરણ 12 સુધી હાઈસ્કૂલમાં ભણતા તમામ બાળકો અને 18 વર્ષ સુધીના શાળાએ ન જતા તમામ બાળકોની આરોગ્યની તપાસણી કરવાનો આ એક સહાનીય પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામમાં બાળકની તપાસણી લઈ સુપર સ્પેશિયાલિટી સારવાર સરકાર તરફથી મળે છે. જી, આપ જણાવશો દર્શક મિત્રોને કે આ કાર્યક્રમ અંતર્ગત કયા કયા લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? ડોક્ટર, મેં તમને પહેલા જ કહ્યું કે આ પ્રોગ્રામના અંદર 0 થી 6 વર્ષના આંગણવાડીના તમામ બાળકો, ધોરણ 12 સુધી ભણતા હાઈસ્કૂલના તમામ બાળકો, જેમાં પ્રાઇવેટ, ખાનગી અને સરકારી તમામ સ્કૂલો આપણે આવરી લઈએ છીએ, અને મદ્રેસા હોય, આશ્રમ શાળા હોય, જુનેવાલ હોય, દરેક સંસ્થાના બાળકો જે અભ્યાસ કરે છે એ તમામ બાળકોને આ પ્રોગ્રામમાં અમે આવરી લેવામાં આવે છે. જી, ધન્યવાદ. અને આપણે આગળ જણાવશો કે આ લાભાર્થીઓને કયા કયા લાભ આપવામાં આવે છે આ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત? ખૂબ સરસ. આ પ્રોગ્રામમાં લાભ એ જ પ્રકારે આપણે આપીએ છીએ. અત્યારે હું તમને જણાવી દઉં કે આ પ્રોગ્રામ 21/12/2017 ચાલુ થઈ ગયો છે અને 27 ફેબ્રુઆરી 2018 સુધી આ ચાલશે. આના અંદર બાળકને તપાસવા માટે આરોગ્યની ટીમ દરેક પ્રાથમિક શાળામાં, આંગણવાડીમાં અને હાઈસ્કૂલમાં પ્રોગ્રામ માઇક્રો પ્લાનિંગ પ્રમાણે આવે છે. બાળકને પ્રથમ તપાસે છે, એ તપાસવા માટે 20 પ્રશ્નો અમે તૈયાર કરેલા છે. એ 20 પ્રશ્નો દરેક બાળકને પૂછવામાં આવે છે કે તમને શું પ્રોબ્લેમ છે, કયા પ્રકારનો પ્રોબ્લેમ છે, શારીરિક, માનસિક, ખોડકાપણ, આ બધા વિશે પૂછવામાં આવે છે. અને એ પૂછ્યા પછી એને કયા પ્રકારનો રોગ થયો છે એની નોંધ કરવામાં આવે છે. એ નોંધ કર્યા પછી એ પ્રાથમિક ટ્રીટમેન્ટ કરવા જે અમારા સરકારી કર્મચારી આવ્યા હોય એ તરત જ એમને સુપર અમારા MBBS ડૉક્ટરને મોકલે છે, અને એ MBBS ડૉક્ટરે રોગને તપાસી લે છે કે આ પ્રકારનો રોગ છે, તો એ પ્રકારે એનું ટ્રીટમેન્ટ આપશે. અને જો બીમારી ગંભીર હોય તો એને તાત્કાલિક સુપર સ્પેશિયાલિસ્ટ સારવા માટે સંદર્ભ કાર્ડ ભરી એને મોકલી આપવામાં આવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમ સપ્તાહ એટલે શું અને તે ક્યારે ઉજવવામાં આવે છે ડોક્ટર સાહેબ? શાળા આરોગ્ય સપ્તાહ એ પ્રોગ્રામ છેલ્લે 2015 થી આપણે ચાલુ કર્યું. માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ CM બન્યા એ વખતે આ શાળા આરોગ્ય પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો. આ પ્રોગ્રામ જ્યારે ચાલુ થયો તેને 5 દિવસમાં આપણે આવરી લઈએ છીએ. શાળા આરોગ્ય પ્રોગ્રામ જ્યારે સપ્તાહ એટલે પ્રથમ દિવસે શાળાના અંદર આરોગ્ય કર્મચારી અને શિક્ષક મિત્રો એ શાળાની સફાઈનો પ્રોગ્રામ કરે છે, વૃક્ષો વાવવાનો પ્રોગ્રામ કરે છે અને પાણીનું શુદ્ધિકરણ કરે છે અને બાળકોની નોંધણી કરવાનું છે. પ્રથમ દિવસે આ કામગીરી કરી છે. બીજા દિવસે આરોગ્યની ટીમ આવીને દરેક બાળકને એક બાળક જોડે 20 પ્રશ્નોની પ્રશ્નોત્તરી પ્રમાણે તપાસી લેવામાં આવે છે અને એમાંથી જે બાળકોને કયા કયા પ્રકારની બીમારી છે એની એક નોંધ કરવામાં આવે છે અને એને ચોથા દિવસે અમારા મેડિકલ ઓફિસર મારફતે તપાસવામાં આવે છે. ત્રીજા દિવસે ન્યુટ્રિશન પ્રોગ્રામ છે. ન્યુટ્રિશન એટલે કયા બાળકને કુપોષિત છે, કયા પ્રકારનું ન્યુટ્રિશન જોઈએ છે, આ બધી જ માહિતી ત્રીજા દિવસે આપવામાં આવે છે. ચોથા દિવસે મેડિકલ ઓફિસરશ્રી આવશે, જે બીજા દિવસે તપાસ્યા છે એ બાળકોને ચોથા દિવસે જેની ખામી છે એ બધા જ બાળકોની તપાસશે મેડિકલ ઓફિસરશ્રી, અને તપાસ્યા પછી એમાં શું શું ખામી છે એ જાણી લઈને તાત્કાલિક એને જો સુપર સ્પેશિયાલિસ્ટ મોકલવાના હોય તો ત્યાં ત્યાં સંદર્ભ કાર્ડ ભરીને તૈયાર કરશે. અને પાંચમા દિવસે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખીએ છીએ કે જે બાળકોના અંદર જે ટેલેન્ટ છે, નાટક, ગીત સ્પર્ધા, સગર્ભા માતાઓને બોલાવવા પણ આવે છે અને એ માતાઓ જોડે એને આરોગ્ય શિક્ષણ આપણે આપીએ છીએ. અને આંગણવાડી બહેનો આવીને રસોઈનો પણ પ્રોગ્રામ બનાવીએ છીએ કે એમાં સ્પર્ધા કરીએ છીએ અને સ્પર્ધામાં જે નો 1st, 2nd, 3rd નંબર આવે એને ગામના આગેવાનો મારફતે મુખ્ય શિક્ષક મારફતે. જી, ધન્યવાદ ડોક્ટર સાહેબ. દર્શક મિત્રો, આપણી સાથે જગદીશભાઈ જુનાગઢથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી જગદીશભાઈ, મારે પૂછવાનું છે કે અમારા છોકરા નિશાળે તો જાય છે, જી, પણ એને શરદીનો એવો પ્રશ્ન કાયમી માટે રહે છે.
જગદીશભાઈ સાહેબ, આપને શરદી ઉધરસ રહેતી હોય તો નજીકના સબ સેન્ટર ઉપર, આપ જે ગામમાં હોય ત્યાં સબ સેન્ટર હશે, ત્યાં ના હોય તો પીએસસી હશે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્યાં આપ જઈ શકો છો. અથવા અમારા આરોગ્ય કર્મચારી ભાઈ અને બહેનો આપના ઘરની મુલાકાત લેતા જ હોય છે, છતાં પણ આપને ખ્યાલ જ હશે કે આંગણવાડી નજીક હશે આપના ગામમાં, ત્યાં જશો તો તમને ત્યાં સલાહ સૂચન પણ મળી જશે અને આપની પ્રાથમિક ટ્રીટમેન્ટની દવા પણ મળશે, અથવા આપને સાચી સલાહથી આપ પીએસસી અથવા સબ સેન્ટર જઈને મેળવી શકશો. થેન્ક યુ સર. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ. દર્શક મિત્રો, આપણી સાથે ભાવનાબેન ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી ભાવનાબેન. હેલો. હા, જણાવો આપનો પ્રશ્ન. હા, મારો બાબો. હેલો. હા બોલો બોલો બેન. હા, આપના ટીવીનો વોલ્યુમ ધીમો રાખો. મારો બાબો કેજીમાં ભણે છે, 9 વાગે સવારના જાય છે, તો એને મહિને દિવસ શરદી ખાંસી અને કફની તકલીફ રહે છે, તો મહિને એને હે ને બીમાર થાય છે. હવે આપ માતા છો, આપ જાણો છો કે બાળક બીમાર કેવી રીતે પડે છે. પહેલી તો આરોગ્ય લક્ષી તેવું આપણે જાણવી જોઈએ, બાળકને કેવી રીતે રાખવો જોઈએ. આપ માતા છો, મારથી કંઈ કહેવાય નહીં આપને, છતાં પણ કહું છું કે શરદી ઉધરસ થવાના કારણો આપ જાણો છો કે ખુલ્લામાં રહેવું, રાત્રે સુવામાં કદાચ પેશાબ કરી જતો હોય તો એનું એ તમારે ધ્યાન રાખવું પડે. અને છતાં પણ જો આપ ધ્યાન રાખતા હોય, જો આવી કોઈ તકલીફ હોય તો નજીકના સબ સેન્ટર પર, પીએસસી પર અથવા અમારા સરકારી દવાખાને આપ જાઓ, ત્યાંની 100% બેન ટ્રીટમેન્ટ મળી જશે અને આપનું બાળકનું આરોગ્ય એકદમ સરસ થઈ જશે. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ. દર્શક મિત્રો, આપણી સાથે સૌજીભાઈ રાજકોટથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી નમસ્તે સૌજીભાઈ, જણાવો આપનો પ્રશ્ન. નમસ્તે. નમસ્તે સાહેબ, બોલો. નમસ્તે બેન. હા, જણાવો આપનો પ્રશ્ન. હેલો, નમસ્તે. આપના ટીવીનો વોલ્યુમ ધીમો રાખજો સૌજીભાઈ. હા, ધીમો. બેન નમસ્તે, આપનો પ્રશ્ન જણાવો. નમસ્તે. મારો બાબાનો બાબો છે, 4 વર્ષનો છે. હા, એ બોલતો નથી અને તાણ આસકીનો પ્રશ્ન રહે છે. અચ્છા, આપ છે, આપનું બાળક 4 વર્ષનું છે, નજીકના પીએસસી પર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આપ જઈ આવજો, અથવા આપના ગામમાં અત્યારે હાલ પ્રોગ્રામ ચાલુ જ છે, 21 ડિસેમ્બરથી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, એટલે આપના ગામમાં એ તમારે આંગણવાડીમાં જો બાળક ભણતું હોય અથવા કે જ્યાં ભણતું હોય ત્યાં અમારી ટીમ આવશે, ત્યાં આપની આ કમ્પ્લેન કરજો. જો સાંભળતો નથી તો શું પ્રોબ્લેમ છે, જો બેરો મૂંગો હશે તો પણ કોક્રી ઇમ્પ્લાન્ટનું આપણે ઓપરેશન સરકારે સ્કીમ બહાર પાડી છે, અથવા જે પણ પ્રોબ્લેમ હશે તો આપ ત્યાં જણાવી દેજો, તાત્કાલિક આપની ટ્રીટમેન્ટ થઈ જશે સાહેબ, બરોબર. દર્શક મિત્રો, આપણી સાથે જયંતિભાઈ સુરેન્દ્રનગરથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી જયંતિભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી જણાવો આપનો પ્રશ્ન. મારી છોકરી હે 5 વર્ષની, 5.5ની. જી હા. એનું નામ છે રેણુકા. જી. તેને ખરડવા જેવું પગે થઈ ગયું છે. જી. અમારું નામ જયંતિભાઈ છે. જયંતિભાઈ, આપને બાળકને ખરજવું આપ બોલ્યા, ખરજવું થઈ ગયું છે એવું બોલ્યા આપ. એક કામ કરજો, આપ જે જગ્યા સુરેન્દ્રનગરમાં, અમારું એક જિલ્લા પંચાયત પણ છે, ત્યાં એક સિવિલ હોસ્પિટલ પણ છે, સરકારી દવાખાનું છે, આપ ત્યાં લઈ જજો અને ત્યાંના ડોક્ટરના કમ્પ્લેન આપ કરજો. આપના બાળકની ત્યાં દવા બી થશે, ટ્રીટમેન્ટ બી થશે અને જે પણ કરવાનું હશે એ ડોક્ટર આપનો 100% મદદ કરશે. જયંતિભાઈ સાહેબ, સુરેન્દ્રનગર ક્યાં કરે? ત્યાં સરકારી દવાખાનું છે ને સુરેન્દ્રનગર સાહેબ. હા, ત્યાં જઈ આવજો, બરોબર. ડોક્ટર સાહેબ, આપ દર્શક મિત્રોને જણાવશો કે આ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કઈ કઈ સંસ્થાઓનું સંકલન કરવામાં આવ્યું છે? આ બેનનો પ્રશ્ન સરસ છે. આપણા દરેક ગુજરાત રાજ્યના દરેક ગામડાઓમાં એક આંગણવાડી કેન્દ્ર ચાલે છે, ત્યાંથી એના ઉપર એક એ દરેક ગામડામાં આપણી ફિમેલ હેલ્થ વર્કર બહેનો બેસતી હોય છે. તમે તમારી જે પણ કમ્પ્લેન આંગણવાડી બહેનોને કરશો એ આગળ FHW ફિમેલ હેલ્થ વર્કરને કરશે, ત્યાં એક સબ સેન્ટરમાં બેન બેઠી હોય છે. પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક 30 ગામની વચ્ચે લગભગ હોય છે, ત્યાં આપણા દરેક જાતની બાળકોની ટ્રીટમેન્ટ અને દરેક વ્યક્તિને ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં, ત્યાં તમે કમ્પ્લેન કરશો, કયા કયા પ્રકારનું પ્રોબ્લેમ છે ત્યાં જાણ કરશો, એટલે પછી તમને રિફર કરશે. એટલે દરેક ગામડામાં આંગણવાડીથી માંડી નાના મોટા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, પછી ત્યાં તાલુકા પ્લેસે એક સિવિલ હોસ્પિટલ અથવા સબ સેન્ટર આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય છે, અને જિલ્લા લેવલે સિવિલ હોસ્પિટલ છે. એટલે સરકારી તમામ સંસ્થાઓમાં આપણા બાળકોની ટ્રીટમેન્ટ અને એની સલાહ સૂચન આપવામાં આવે છે. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ. દર્શક મિત્રો, આપણી સાથે ફોન લાઈન દ્વારા છગનભાઈ થરાદથી જોડાયેલા છે. જી નમસ્તે છગનભાઈ, જણાવો આપનો પ્રશ્ન. આપના ટીવીનો વોલ્યુમ ધીમો રાખજો છગનભાઈ. હાજી સર, આપને કહેવા માંગે છે કે શાળા આરોગ્ય કાર્યક્રમ જે ચાલે છે એની અંદર જો વાલીઓને કે MTPT ના સભ્યોને કોઈ આગળથી જાણ કરવામાં આવે છે કે આ લોકો જયારે શાળામાં તપાસ કરવા આવતા હોય તો કેમ કે એની કોઈ ભ્રમણ કરવામાં આવે છે? હા છગનભાઈ, એક એવી વસ્તુ, જે ગામની શાળાઓ છે પ્રાથમિક શાળાઓ,
ત્યાં અમારા આરોગ્યના કર્મચારીઓ એ શાળાના શિક્ષકોને અગાઉથી માઇક્રો પ્લાનિંગ એટલે આયોજન આપી દીધું હોય છે કે આ દિવસે અમારી આરોગ્યની ટીમ આવવાની છે અને 5 દિવસ સુધી હોય છે ટીમ. એટલે આપના જે શાળામાં હોય અથવા આંગણવાડીમાં હોય અથવા હાઈસ્કૂલમાં હોય તો એ શિક્ષકને અથવા આચાર્યશ્રીના પૂછી શકશો કે આરોગ્યની ટીમ ક્યારે આવવાની છે. જ્યારે ટીમ આવશે એટલે આપને બોલાવી લેશે અથવા આપના બાળકને જાણ કરશે. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ માહિતી મેળવીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. આજનો વિષય છે શાળા આરોગ્ય કાર્યક્રમ. આપણી સાથે ફોન લાઈન દ્વારા ઉમેશભાઈ પાટણથી જોડાયેલા છે. જી નમસ્તે ઉમેશભાઈ. હા સર, મારો બાબો 1.5 મહિનાનો છે, બરાબર? જી હા. હા તો હા મેડમ, એટલે 1.5 મહિનાનો બાબો છે પણ 1.5 કલાકે ને 1.5 કલાકે સંડાસ આવે એને. ઉમેશભાઈ નમસ્કાર. આપનો જે પ્રોબ્લેમ છે ને 1.5 કલાકે ઝાડા જે આવે છે એના માટે એક તો સેનિટેશન અને આરોગ્યપ્રદ ટેવોની જરૂર છે. 1.5 મહિનાનું બાળક છે એટલે તમારી વાઇફ એટલે એની મમ્મીને જરા કહેજો કે એનું આરોગ્ય જાળવી રાખો અથવા નજીકના તમે સબ સેન્ટર પર જઈને અમારી ફિમેલ હેડ નર્સ બેન હશે એને જરા મળી લો, એ તમને સલાહ સૂચન બેનને આપી દેશે અને એ સલાહ સૂચનના આધારે એને ડાયરિયા મટી જશે. અથવા છતાં પણ કંઈ પ્રોબ્લેમ હશે તો તમારા નજીકના દવાખાને અમારા સરકારી દવાખાને આપ જશો એનું નિવારણ થઈ જશે. ડોક્ટર સાહેબ, આપ દર્શક મિત્રોને જણાવશો કે આ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોનું દસ્તાવેજીકરણ કેવી રીતે કરવામાં આવે છે? હા બેન, જરૂરી છે. હવે બાળકને જ્યારે આપણે તપાસ કરવા સ્કૂલમાં આવીએ છીએ ત્યાંની નોંધ કરવામાં આવે છે, પછી એનું એક કાર્ડ ભરવામાં આવે છે જે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આવું એક ફોર્મ હોય છે, એ ફોર્મના અંદરની નોંધણી કરવામાં આવે છે અને એમાં લગભગ 20 જાતના ફોર્મ પ્રશ્નો છે અને 30 જાતની બીમારી જણાવેલી છે. જે બીમારી આવી એ બીમારીની નોંધ કરવામાં આવે છે અને નોંધ કર્યા પછી એ બાળકનું અમે ઓનલાઈન એન્ટ્રી કરીએ છીએ. જે છેલ્લા લગભગ 6 વર્ષથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સ્કૂલ લેવલ પ્રોગ્રામની SHPની એક વેબસાઇટ છે, એના પર દરેક બાળકનું નામ, ઉંમર, વજન અને કયા પ્રકારની બીમારી છે એની નોંધણી કરવામાં આવે છે. એ અમારા જોડે સ્ટોર હોય છે અને પછી જો એની કોઈ નવી બીમારી જણાય તો એનો એક સંદર્ભ કાર્ડ આવે છે. સંદર્ભ કાર્ડ ભરીને પછી આપણે એને તરસદ કેર માટે મોકલી આપીએ. જી, આપણી સાથે બનાસકાંઠાથી એક દર્શક મિત્ર જોડાયેલા છે. જી નમસ્તે, જણાવો આપનો પ્રશ્ન. હા નમસ્તે. જી પ્રભાતભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા, આપણે એક બેબી છે 3 વર્ષની. જી હા. અને ખાવા ઓછું ખાય છે અને દૂધ એક પીવે છે ખાલી. જી, એમની 1.5 વર્ષની બેબી છે ને ખાવાનું ઓછું ખાય છે અને દૂધ જ વધારે પીવે છે. પ્રભાતભાઈ, જરા આપણા નજીકના દવાખાને આપ જઈ આવો. ખાવાનું નથી ખાતી, દૂધ જ પીવે છે એટલે એના માટે અમારા આરોગ્યના કર્મચારી તમને બહુ સારી રીતે આરોગ્ય શિક્ષણ પણ આપશે અને બાળકને કેવી રીતે ટેવો પાડવી, શું કરવું અને મારા ડોક્ટર સાહેબ પણ તમને સાચી સલાહ આપશે કે કેમ દૂધ જ માગે છે અને કેમ ખોરાક નથી લેતી અથવા કયા ખોરાક પ્રત્યે એને અરુચિ છે અથવા કેમ ખોરાક નથી લેતી, કયા પ્રકારે ખોરાક ચાલુ કરવો જોઈએ, આ બધી માહિતી અમારા મેડિકલ ઓફિસરથી આપને આપશે તો પ્લીઝ આપ નજીકના સરકારી દવાખાનાની મુલાકાત લઈ લેજો. આપણી સાથે બાબુભાઈ પાટણથી જોડાયેલા છે ફોન લાઈન દ્વારા. જી નમસ્તે, જણાવો આપનો પ્રશ્ન. હેલો મેડમ. જી બાબુભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા, એટલે થયું છે એવું કે મારા બાળકને બોટોક્સનું ઇન્જેક્શન મુકાવ્યું છે મેડમ. જી હા. હા, એટલે એના માટે શું છે કે સ્નાયુ ઢીલા તો થયા છે પણ હવે આનો પ્રશ્ન ફરીથી સોલ્વ થઈ જશે કે ફરીથી કંઈ કરાવવું પડશે? જી, આપે ઇન્જેક્શન અમારા સરકારી દવાખાને મુકાવ્યું હશે તો આપ નજીકના સરકારી દવાખાને મેડિકલ ઓફિસરને આપ મળી લો અથવા બેને મૂકી હશે, એ આપને સલાહ આપશે કે કયા પ્રકારે શું કરવું જોઈએ. એટલે આપ ઝડપથી જ આવતીકાલે રજા છે, સોમવારે આપ જઈ આવો તો એ ડોક્ટર આપને સલાહ આપી દેશે અને શું કરવું એ આપને કહી દેશે. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં હજુ આગળ માહિતી મેળવીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. આજનો વિષય છે શાળા આરોગ્ય કાર્યક્રમ. ડોક્ટર સાહેબ, આપ દર્શક મિત્રોને જણાવશો કે સંદર્ભ કાર્ડ એટલે શું અને તે બાળકને ક્યારે આપવામાં આવે છે? ખૂબ સરસ. સંદર્ભ કાર્ડ એટલે જ્યારે બીજા દિવસે એટલે સપ્તાહના પ્રોગ્રામના અંદર બીજા દિવસે અમારા આરોગ્ય કર્મચારી આપના બાળકને સ્કૂલમાં બાળકોને તપાસવા જાય છે અને 18 વર્ષના ઘરે ન જતા બાળકોને પણ અમારી ટીમ તપાસે. પછી એમાંથી 4 પ્રકારની 4D પ્રમાણે અમે આ તપાસ કરીએ છીએ, જે જન્મજાત ખામી, ઉણપ, રોગ અને વિકલાંગતા. એમાંથી એને કયા પ્રકારની બીમારી જણાઈ એ જ્યારે બીમારી જણાય ત્યારે 4th દિવસે અમારા મેડિકલ ઓફિસ આવીને તપાસશે કે આ બીમારી જણાઈ છે. પછી એને એક આવું આ સંદર્ભ કાર્ડ ભરીને આવશે. આ સંદર્ભ કાર્ડ એવું કાર્ડ છે કે એના અંદર અમારા મેડિકલ ઓફિસર સહી કરશે અને પછી તરસદી એટલે સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર માટે નજીકના કોઈ
જે પર્સનલ ડોક્ટર, આંખ કાન નાક ગળાના, હાર્ટના ડોક્ટર, હૃદયના, કિડનીના, કેન્સરના, એવા અમારા સિવિલ હોસ્પિટલમાં જઈને તમારે તપાસવા જવાનું. સિવિલ હોસ્પિટલ તપાસશે અને લખશે કે એને આ પ્રકારની બીમારી છે. એક્ઝામ્પલ આપકો હૃદયની બીમારી છે, તો એના અંદર લખશે કે ભાઈ તમારે હૃદયની બીમારી છે, તો આ સંદર્ભ કાર્ડમાં જણાયેલી દવા અથવા બીમારી એ લઈને તમારે નજીકના જિલ્લા પંચાયતમાં જવું પડશે. એટલે સંદર્ભ કાર્ડમાં જણાવેલી બીમારી ત્યાં તમારા સિવિલ હોસ્પિટલમાં સારવાર ન થાય એટલે એને ઉપલી ઉપરની સારવાર માટે, એટલે તરસદી કેર માટે આપણે અમદાવાદ લાવવાનું હોય છે. એટલે એની મંજૂરી માટે આપણે જિલ્લા પંચાયત આ કાર્ડ લઈને જવું પડશે. એટલે બધા વાલી મિત્રોને ખાસ એક વિનંતી કરું, જ્યારે સંદર્ભ કાર્ડ ભરીને તમને અમારા મેડિકલ ઓફિસરી આપે તો આના જોડે એક રેશનિંગ કાર્ડ, જન્મનો દાખલો અને બાળક અભ્યાસ કરે છે કે નહીં એનો એક દાખલો, અભ્યાસ કરતો તો સ્કૂલનો દાખલો, ન કરતો તો તમે કહી શકશો. આ બધી માહિતી લઈને વાલી મિત્રોએ જિલ્લા પંચાયત જવાનું છે, પેશન્ટને લઈને જવાની જરૂર રહેતી નથી. તમે જિલ્લા પંચાયત જશો એટલે ત્યાં અમારા સારા અગ્ય કર્મચારી બેઠા હશે, ત્યાં તમને મંજૂરી પત્ર આપી દેશે, 5 કે 10 મિનિટનો તમને સમય બગાડશે. અને પછી હૃદયની હશે તો યુએન મહેતામાં, કિડની હશે તો કિડની હોસ્પિટલમાં, કેન્સર તો કેન્સર હોસ્પિટલમાં, અને અન્ય કોઈ પણ પ્રકારની બીમારી છે તો જે તે હોસ્પિટલો આપણે ગવર્મેન્ટની નક્કી કરી છે ત્યાં તમને આ સંદર્ભ કાર્ડ લઈને તમારે જવાનું રહેશે. તો મારી વાલી મિત્રોને વિનંતી કે આ સંદર્ભ કાર્ડ એ સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર માટેનું કાર્ડ છે, કે જે તમારે અમદાવાદ આવવું હોય તો એ તમને કામ આવશે. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપે હમણાં જન્મજાત ખામી વિશે વાત કરી, તો જન્મજાત ખામીઓ એટલે શું? જન્મજાત ખામી એટલે શું? બાળક જ્યારે જન્મ લે છે ત્યારે જન્મની સાથે જ એની કોઈ બીમારી જન્મી હોય, દાખલા તરીકે હૃદયની બીમારી જન્મી હોય, ક્લેપિટ ક્લેપલી પેલેટ, વિકલાંગતા, કોઈ પણ પ્રકારની જન્મની સાથે જે બીમારી એને જન્મજાત બીમારી કહેવામાં આવે છે. આ આઈએમઆર એટલે શું અને ગુજરાત રાજ્યનો આઈએમઆર કેટલો છે? આઈએમઆર એટલે નાના બાળકોનો મરણ રેટ કહેવાય છે, એ આપણા ગુજરાત રાજ્યનો 30નો મરણ છે. 1000 બાળકો જન્મે એમાં 30 બાળકો મરી જાય છે. એટલે આપણે ગવર્મેન્ટનો મેઇન કાર્યક્રમ છે કે આઈએમઆર ઘટાડવું, કે જે બાળક જન્મે એ જીવવો જ જોઈએ એવું ગવર્મેન્ટનું લક્ષ્ય છે. એટલે જ આપણે સારા આરોગ્ય પ્રોગ્રામ જન્મથી બાળકની આપણે આરોગ્ય સારવાર આપીએ છીએ. જી, તાલુકા કક્ષા યા શાળા આરોગ્ય કાર્યક્રમનું મોનિટરિંગ કેવી રીતે કરવામાં આવે છે ડોક્ટર સાહેબ? દરેક તાલુકા કક્ષાએ અમારા તાલુકા હેલ્થ ઓફિસર્સ જે હોય છે એમના અંડરમાં 5 કે 7-8 જેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે, તો તાલુકા લેવલે તાલુકા હેલ્થ ઓફિસર આનું મોનિટરિંગ કરતા હોય છે. જી, વાલી અને દર્શક મિત્રોએ આમાં શું ફાળો ભજવવાનો હોય છે? હા, દરેક વાલી મિત્રોને મારી વિનંતી અને દર્શકોને પણ વિનંતી છે કે અત્યારે હાલ સરકારનો આ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, 21 ડિસેમ્બરથી આ પ્રોગ્રામ ચાલુ થયો છે, તો આપના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, પ્રાથમિક શાળામાં અથવા આંગણવાડીમાં આપના બાળકોને તાત્કાલિક મોકલો, સ્કૂલે ના જતા તો સ્કૂલમાં મોકલો અને આની તપાસ કરાવી લો. જો બાળકની તપાસ રહી ગઈ હોય તો તાત્કાલિક તમે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આની તપાસ કરાવી શકશો. આપના તરફથી કોઈ સંદેશ દર્શક મિત્રો માટે? બસ મારો સંદેશ આ છે કે કોઈ પણ બાળક, ગુજરાતના 1.5 કરોડ બાળકોનું અમે આયોજન માઇક્રો પ્લાનિંગ કર્યું છે, એક પણ બાળક આ તપાસ વગરનું રહી ન જાય તેની મારે ખાસ દર્શક મિત્રોને વિનંતી છે. એક પણ બાળક આ તપાસ વગરનું રહી ન જાય, જો આપને જાણ થાય તો નજીકના સરકારી દવાખાને જઈને આની તપાસ કરાવી લેજો. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ, આપે આપનો કિંમતી સમય ફાળો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આપને ફરી મળીશું આવતા શનિવારે આ જ સમયે એક નવા વિષય સાથે. અત્યારે અમને રજા આપશો. નમસ્કાર.